નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું રાજેન્દ્ર અગ્રવાલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે હવે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પાસ થવાના પંચામૃત કાર્યક્રમ દ્વારા આપ બોર્ડની પરીક્ષામાં ખૂબ જ સારી એવી સફળતા મેળવો તે માટે આજે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં આપણે સૌથી પહેલાં જે પ્રશ્નપત્રોનું પરિરૂપ છે એની ટૂંકમાં સમજૂતી જોઈ લઈએ અને એના વિશે તમને ખ્યાલ છે જ, છતાં કેટલાક વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન મળી શકે એટલા માટે ટૂંકમાં જોઈએ તો આપણે વિભાગ એ પ્રશ્ન ક્રમાંક 1 થી 10, જેના કુલ 10 ગુણ છે, જેમાં તમારે 4 વિકલ્પોમાંથી 1 વિકલ્પ સાચો દર્શાવવાનો છે. ત્યારબાદ વિભાગ બી પ્રશ્ન ક્રમાંક 11 થી 20, એના પણ 10 ગુણ છે, જેમાં તમારે દરેક પ્રશ્નના 1 વાક્યમાં જવાબ લખવાનો છે. ત્યારબાદ આવે છે વિભાગ સી 21 થી 34 પ્રશ્ન ક્રમાંક છે, તેના કુલ ગુણ 28 છે, જેમાં દરેક પ્રશ્નના 2 ગુણ છે. ત્યારબાદ વિભાગ ડી પ્રશ્ન ક્રમાંક 35 થી 43, કુલ ગુણ 27 છે, જેમાં દરેક પ્રશ્નના 3 ગુણ છે. અને વિભાગ ઈ પ્રશ્ન ક્રમાંક 44 થી 48, જેમાં કુલ ગુણ 25 છે અને દરેક પ્રશ્નના 5 ગુણ છે. તો વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર વિષયનું આ જે પ્રશ્નપત્રોનું પરિરૂપ છે તેને ધ્યાનમાં રાખીને આપણે વ્યવસ્થિત તૈયારી કરીશું તો સારામાં સારી પરીક્ષાલક્ષી માહિતી મેળવીને સારામાં સારા ગુણ તમે પ્રાપ્ત કરી શકશો. આજે આજના એપિસોડમાં આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં વિભાગ ઈ કે જેમાં તમને સવિસ્તાર પ્રશ્નોના જવાબ પૂછવામાં આવતા હોય છે, જેમાં કુલ ગુણ 25 છે અને એમાંથી ખૂબ જ અગત્યના એવા કેટલાક પ્રશ્નો છે જેની ટૂંકમાં આપણે ચર્ચા કરીશું. અને આ પ્રશ્નો તમે તમારી નોટમાં ખૂબ જ સારી રીતે નોંધી લેશો અને પરીક્ષામાં મને વિશ્વાસ છે કે તમે સારામાં સારી તૈયારી કરીને ખૂબ જ સારા માર્ક્સ કવર કરી શકશો. હવે આ ઈ વિભાગમાં તમને જે પ્રશ્નો પૂછાતા હોય છે એમાંનો પહેલો પ્રશ્ન છે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. વિદ્યાર્થી મિત્રો, વિકાસમાન ભારતીય અર્થતંત્ર, તમે જાણો છો એ પ્રમાણે હાલમાં દુનિયાના જે દેશો છે એને આપણે 2 ભાગમાં વેચીએ છીએ, વિકસિત દેશો અને વિકાસમાન દેશો. ભારત એક વિકાસમાન દેશ છે, તો એના સંદર્ભમાં તમને એક સવિસ્તાર પ્રકારનો પ્રશ્ન અહીંયા પૂછવામાં આવતો હોય છે જે બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાય છે. આ પ્રશ્નના જવાબમાં તમારે સૌથી પહેલાં વિકાસમાન દેશ કોને કહેવાય તેની વ્યાખ્યા લખવાની અને ત્યારબાદ વિકાસમાન દેશોના કયા કયા લક્ષણો છે તેની ટૂંકમાં સમજૂતી આપવાની છે. વિકાસમાન દેશોની આપણે વ્યાખ્યા જોઈએ તો જે દેશોની વાર્ષિક સરેરાશ માથાદીઠ આવક $735 કે તેના કરતાં ઓછી હોય તો તેને વિકાસમાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ આ વિકાસમાન દેશોના ઘણા બધા જે લક્ષણો છે એમાં બોર્ડમાં જે પ્રમાણે તમને પૂછવામાં આવ્યું હોય એટલા લક્ષણોની સમજૂતી આપવાની. દાખલા તરીકે એકાદ બે આપણે લક્ષણો જોઈએ તો નીચી માથાદીઠ આવક અને નીચું જીવનધોરણ, નંબર 2 આવકની અસમાન વહેંચણી, નંબર 3 કૃષિ પર અવલંબન, નંબર 4 કુદરતી સંસાધનોનો બિનકાર્યક્ષમ ઉપયોગ. આ જે મુદ્દો છે એ પણ ખૂબ જ મહત્વનો છે. એમાંથી તમને બોર્ડની પરીક્ષામાં 2 ગુણમાં એક વિધાન પૂછવામાં આવતો હોય છે, ધનિક ભારતમાં ગરીબો વસે છે. ભારત દેશ કુદરતી સાધન સંપત્તિની રીતે ખૂબ જ સમૃદ્ધ ધનિક છે, તેમ છતાં તેમાં વસનારા લોકો કેવા છે, ગરીબ છે. આવું શા માટે એની તમારે સમજૂતી આપવાની હોય છે. એ સિવાયના આપણે મુદ્દાઓ જોઈએ તો પાયાની અપર્યાપ્ત સવલતો, વિદેશ વેપાર કેવા પ્રકારનું છે વગેરે જેવા જે મુદ્દાઓ છે એની ટૂંકમાં અહીંયા તમારે સમજૂતી આપવાની હોય છે. ત્યારબાદ નો પ્રશ્ન છે સ્વાતંત્ર પૂર્વેના ભારતીય અર્થતંત્રનો ટૂંકમાં પરિચય આપો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્વાતંત્ર પૂર્વે ભારતીય અર્થતંત્રની આર્થિક પરિસ્થિતિ કેવી હતી તેની તમારે ટૂંકમાં સમજૂતી આપવાની છે. સ્વાતંત્ર પૂર્વે એટલે કે આઝાદી પહેલાં આપણા દેશમાં વર્ષોથી ચાલતા આવતા પરંપરાગત ઉદ્યોગો કઈ રીતે પડી ભાંગ્યા એની તમારે ટૂંકમાં સમજૂતી આપવાની છે. દેશમાં ખેતી ક્ષેત્રની શું આર્થિક પરિસ્થિતિ હતી, ઉદ્યોગોનો શું વિકાસ હતો, દેશમાં બેન્કિંગ ક્ષેત્રનો કેટલો વિકાસ થયેલો છે, પાયાની સગવડતાઓનો કેટલો વિકાસ છે વગેરે જેવા જે મુદ્દાઓ છે એને ટૂંકમાં તમારે અહીંયા છણાવટ કરવાની છે. ત્યાર પછીનો ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે આર્થિક આંતરમાળખાનું અર્થતંત્રમાં મહત્ત્વ સમજાવો. તમે જાણો છો એ પ્રમાણે આંતરમાળખાને આપણે 2 ભાગમાં વેચીએ છીએ, આર્થિક અને સામાજિક. હવે કોઈપણ દેશનો ઝડપી આર્થિક વિકાસ સાધવા માટેની પૂર્વ શરત એ આંતરમાળખાકીય સગવડતાઓનો વિકાસ છે. જ્યાં સુધી દેશમાં આંતરમાળખાનો વિકાસ કરવામાં ના આવે
ત્યાં સુધી દેશનો ઝડપી આર્થિક વિકાસ કરી શકાય એમ નથી. તો એના સંદર્ભમાં આર્થિક આંતરમાળખાનું મહત્વ, એમાં આંતરમાળખું કોને કહેવાય અને તેનું શું મહત્વ છે, તેને લગતા મુદ્દાઓની તમારે ટૂંકમાં સમજૂતી આપવાની છે. ત્યારબાદ વાણિજ્યિક અને બિનવાણિજ્યિક ઊર્જાના સ્ત્રોતો જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં ઉર્જાને બે ભાગમાં વેચવામાં આવેલી છે. વાણિજ્યિક ઉર્જા, જેને કોમર્શિયલ એનર્જી તરીકે ઓળખવામાં આવે છે, અને બિનવાણિજ્યિક ઉર્જા, કે જેને નોન કોમર્શિયલ એનર્જી તરીકે કહેવામાં આવે છે. હવે વાણિજ્યિક ઉર્જાના જે સ્ત્રોતો છે એની આપણે વાત કરીએ તો ખનિજ કોલસો, પેટ્રોલિયમ પેદાશો અને વીજળી. અને બિનવાણિજ્યિક ઉર્જામાં બળતણનું લાકડું, વનસ્પતિજન્ય કચરો અને પ્રાણીઓના સૂકા છાણ, એની ટૂંકમાં તમારે સમજૂતી આપવાની છે. પછીનો પ્રશ્ન છે ભારતમાં આરોગ્ય સેવાઓનું મહત્વ અને વિકાસ. આ પ્રશ્ન પણ બોર્ડમાં અવારનવાર પૂછાતો હોય છે. પછીનો પ્રશ્ન ભારતીય આયોજનના મુખ્ય ઉદ્દેશો. ભારતીય આયોજનના મુખ્ય ઉદ્દેશો ચેપ્ટર નંબર 5નો જે પ્રશ્ન છે એ અત્યાર સુધી તમે બોર્ડના પેપરો જોશો તેમાં અવારનવાર પૂછાયેલો છે. તો આ પ્રશ્ન ખૂબ જ સારી રીતે તૈયાર કરવો જરૂરી છે. પછીનો પ્રશ્ન છે ભારતીય આયોજનની સિદ્ધિઓ વર્ણવો. ભારત સરકારે 1950થી આયોજન પંચની રચના કરી અને 1951થી આયોજનની શરૂઆત કરી છે. તો તેને લીધે ભારત દેશમાં કઈ કઈ સિદ્ધિઓ મેળવવામાં આવી છે એની અહીંયા તમારે સમજૂતી આપવાની છે. અને એ સિવાયનો પ્રશ્ન છે ભારતીય આયોજનની મર્યાદાઓ જાણો. હંમેશા એક સિક્કાની બે બાજુ હોય છે તે પ્રમાણે ભારતીય આયોજનની કેટલીક સિદ્ધિઓ છે તો સામે તેની કેટલીક મર્યાદાઓ છે. તો ભારત સરકારે જે આયોજન અમલમાં મૂકેલું છે એમાં તેણે કઈ કઈ મર્યાદાઓનો સામનો કરવો પડી રહ્યો છે એની ટૂંકમાં સમજૂતી લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ ઈમાં પૂછવામાં આવતા કેટલાક મહત્વના પ્રશ્નોની ટૂંકમાં ચર્ચા કરી. હવે આપણે લઈએ એક નાનકડો વિરામ અને આના પછીના ભાગમાં બીજા કેટલાક મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, એક નાનકડા વિરામ પછી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને પહેલાના ભાગમાં આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં સેક્શન ઈમાં પૂછવામાં આવતા કેટલાક મહત્વના પ્રશ્નોની ચર્ચા કરી હતી. એ જ પ્રશ્નોને ક્રમને આગળ વધારતા બીજા કયા કયા મહત્વના પ્રશ્નો આ વિભાગમાંથી પૂછાતા હોય છે તેની આપણે ટૂંકમાં ચર્ચા કરીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે આયોજનની વ્યૂહરચનાનો અર્થ અને તેના પાસાઓની સમજૂતી આપો. તમે જાણો છો ભારત દેશે ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે 1951થી આયોજનની શરૂઆત કરી છે અને ત્યારબાદ ભારતમાં 1956થી 1961ના સમયગાળા દરમિયાન બીજી પંચવર્ષીય યોજનામાં ઉદ્યોગોના વિકાસ ઉપર વધારે ભાર મૂકવામાં આવેલો અને એમાં પણ ખાસ કરીને પીસી મહાલનોબિસના જણાવ્યા મુજબ મોટા પાયાના અને ભારે ઉદ્યોગોના વિકાસ ઉપર વધારે ભાર મૂકતી વ્યૂહરચના અમલમાં મૂકવામાં આવી છે કે જેથી ભારત દેશ ઝડપથી આર્થિક વિકાસ કરી શકે. તો એમાં આયોજનની વ્યૂહરચનાના જે મુખ્ય ત્રણ પાસાઓ છે એની અહીંયા તમારે ટૂંકમાં ચર્ચા કરવાની છે, જેમાંનું પહેલું પાસું છે મોટા પાયાના ઉદ્યોગોને ઉચ્ચ અગ્રતાક્રમ, નંબર 2 આયાત અવિજીકરણ અને નંબર 3 નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ. ત્યાર પછીનો પ્રશ્ન છે ઉદારીકરણનો અર્થ અને આ દિશામાં સરકારે લીધેલ પગલાઓ. મિત્રો, આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં અવારનવાર પૂછાય જ કરે છે, એટલે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, જેમાં તમારે ઉદારીકરણનો અર્થ અને આ દિશામાં સરકારે કયા કયા પગલાઓ લીધેલા છે તેની ટૂંકમાં સમજૂતી આપવાની છે. ઉદારીકરણનો આપણે અર્થ જોઈએ તો ભારત સરકારે ઈસવીસન 1991થી ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ જેવા આર્થિક સુધારાઓ ધરાવતી નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત કરી છે કે જેમાં ઉદારીકરણના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો ઉદારીકરણ કોને કહેવાય, લોકોના આર્થિક વ્યવહારોમાં સરકાર દ્વારા મૂકવામાં આવતા અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડી બજાર તંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવાય તેવી વ્યવસ્થાને ઉદારીકરણ તરીકે ઓળખવામાં આવે છે. 91 પહેલાં સરકારે જાહેર સાહસોના વિકાસ ઉપર વધારે ભાર મૂકેલો હતો, જ્યારે 1991 પછી હવે સરકાર બજારના પરિબળો એટલે કે માંગ અને પુરવઠાના પરિબળોને મહત્વ આપીને આ દિશામાં આગળ વધી રહી છે અને આ દિશામાં સરકારે જે પગલાં લીધેલા છે એની ટૂંકમાં સમજૂતી આપવાની છે. અને એની સાથે જ જોડાયેલો પછીનો પ્રશ્ન છે વૈશ્વિકીકરણનો અર્થ, પ્રક્રિયા અને આ દિશામાં સરકારે લીધેલ પગલાંઓ. વૈશ્વિકીકરણ, દુનિયાના જે અલગ અલગ દેશો છે એના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો ભારત દેશનું જે અર્થતંત્ર છે તેને દુનિયાના અન્ય દેશોના અર્થતંત્ર સાથે વધુ ને વધુ પ્રમાણમાં સાંકળવાની પ્રક્રિયાને વૈશ્વિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં કઈ રીતે અમલમાં મૂકી શકાય એના સંદર્ભમાં જોઈએ તો મુક્ત વેપાર, મૂડીની મુક્ત હેરફેર, ટેકનોલોજીની મુક્ત હેરફેર અને શ્રમની મુક્ત હેરફેર, આ ચાર મુદ્દાઓ
તમારે પ્રક્રિયામાં લખવાના છે અને આ દિશામાં સરકારે જે પગલાઓ લીધેલા છે તેની ટૂંકમાં સમજૂતી આપવાની છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતમાં ઊંચા જન્મદરના કારણોની સમજૂતી આપો. મિત્રો, ભારતમાં વસ્તી વિસ્ફોટ એક ખૂબ જ અતિ ગંભીર પ્રશ્ન છે, જેમાં જન્મદર ઊંચો છે અને મૃત્યુદર નીચો છે. તો જન્મદર ઊંચો કેમ છે અને તેની સામે મૃત્યુદર નીચો કેમ છે એની અહીંયા તમારે સમજૂતી આપવાની છે. એ સમજૂતી આપતા પહેલાં જન્મદરની વ્યાખ્યા આપી દેવાની. દર 1000ની વસ્તીએ વર્ષ દરમિયાન જીવતા જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે. ભારતમાં ખાસ કરીને દુનિયાના વિકસિત દેશોની સરખામણીમાં જન્મદર ઊંચો છે. તો તેના માટેના જે જવાબદાર પરિબળો છે એની ટૂંકમાં આપણે વાત કરીએ તો શિક્ષણનું પ્રમાણ દેશમાં નીચું છે, વસ્તીનું જે વયજૂથ છે એ તેને અસર કરતું હોય છે, કુટુંબ નિયોજનના જે સાધનો છે એની જાણકારીનો અભાવ છે, અને આ સિવાય દેશમાં કેટલેક અંશે પુત્ર પ્રાપ્તિની જે ઘેલછા છે એ પણ તેના માટે જવાબદાર છે. તો આ બધા મુદ્દાઓની ટૂંકમાં અહીંયા તમારે સમજૂતી આપવાની છે. ત્યારબાદ ભારતમાં વસ્તી નિયંત્રણના ઉપાયો સમજાવો. ભારત સરકારે છેલ્લી વસ્તી નીતિની જાહેરાત ઈસવીસન 2000માં કરેલી છે અને એના સંદર્ભમાં જોવા જઈએ તો જે વસ્તી નીતિ છે એમાં જે પગલાઓ લેવામાં આવેલા છે એ પગલાઓની અહીંયા તમારે ટૂંકમાં સમજૂતી આપવાની છે. ત્યાર પછીનો પ્રશ્ન, સાપેક્ષ અને નિરપેક્ષ ગરીબીના ખ્યાલો સમજાવો. અહીંયા જે ગરીબી છે એના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબીનો ખ્યાલ એ દુનિયાના વિકસિત દેશોના લાગુ પડતો હોય છે, જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશો માટે નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ વધારે ઉપયોગી છે, કે જેમાં વ્યક્તિની પાયાની જરૂરિયાતો કેટલા પ્રમાણમાં સંતોષાય છે તે બાબતને ધ્યાનમાં લેવામાં આવે છે. તો અહીંયા સાપેક્ષ અને નિરપેક્ષ ગરીબીના જે ખ્યાલો છે એને તમારે ટૂંકમાં સમજૂતી આપવાની છે. પછીનો પ્રશ્ન છે, ગરીબી નિવારણ માટેના વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમોની સમજૂતી આપો. ભારત સરકારે ખાસ કરીને આપણા દેશમાં પાંચમી પંચવર્ષીય યોજનાથી ગરીબી નિવારણ એક અલગ ઉદ્દેશ તરીકે આયોજનમાં સ્વીકાર્યું છે અને આ ગરીબી નિવારણ માટે સરકાર દ્વારા કેટલાક કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવેલા છે, જેમાંના વેતનયુક્ત રોજગારીના જે કાર્યક્રમો છે એની આપણે વાત કરીએ તો પહેલો કાર્યક્રમ સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના, બીજો કાર્યક્રમ જવાહર ગ્રામ સમૃદ્ધિ યોજના અને ત્રીજો કાર્યક્રમ રોજગાર બાંહેધરી યોજના. આ ત્રણેય કાર્યક્રમોની ટૂંકમાં તમારે અહીંયા સમજૂતી આપવાની છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગરીબી નિવારણના સામાજિક સલામતીના કાર્યક્રમોની સમજૂતી આપો. હવે અહીંયા સામાજિક સલામતીના જે કાર્યક્રમો છે તેના દ્વારા વ્યક્તિને સીધે સીધી રોજગારી મળતી નથી, વ્યક્તિ પરંતુ સમાજમાં વ્યક્તિ જીવનભેર પોતાનું સારી રીતે જીવન ધોરણ ચલાવી શકે, સામાજિક દરજ્જો ઊંચો જાય તે રીતના પ્રયત્નો કરવામાં આવે છે. તો સામાજિક સલામતીના જે કાર્યક્રમો છે તેમાં રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ, એ સિવાય આપણે જોઈએ તો આંબેડકર વાલ્મીકી વસવાટ યોજના, સાર્વભૌમિક સ્વાસ્થ્ય વીમા યોજના વગેરે જેવા જે કાર્યક્રમો છે એની અહીંયા તમારે ટૂંકમાં સમજૂતી આપવાની છે. પછીનો પ્રશ્ન આવે છે, બેરોજગારીના પ્રકારો સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. બેરોજગારીનો અર્થ અને તેના પ્રકારો અહીંયા તમારે ટૂંકમાં સમજાવવાના છે અને ખાસ કરીને સૌથી પહેલાં બેરોજગારીની વ્યાખ્યા આપવાની. બેરોજગારીની વ્યાખ્યા હું બોલું છું, ધ્યાનથી સાંભળજો. પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી ધરાવતો હોય અને કામની શોધમાં હોય, તેમ છતાં જો વ્યક્તિને કામ ન મળે તો તેને બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. અને આ બેરોજગારીમાં આપણે અર્થશાસ્ત્ર મુજબ 15-60 વર્ષનો જે વયજૂથ છે કે જેને શ્રમના સક્રિય પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે તેનો સમાવેશ કરવામાં આવે છે. આ વયજૂથના જે લોકો રોજગારની શોધમાં હોય છે અને તેમને કામ મળતું નથી તેનો જ સમાવેશ કરવામાં આવતો હોય છે. અને જે પ્રકારો છે એમાં બેરોજગારીના પ્રકારોને આપણે મુખ્યત્વે બે ભાગમાં વેચીએ છીએ, ગ્રામીણ વિસ્તારમાં અને શહેરી વિસ્તારોમાં. ગ્રામીણ વિસ્તારોમાં પ્રચ્છન્ન બેરોજગારી અને મોસમી બેરોજગારી, જ્યારે શહેરી વિસ્તારોમાં ઔદ્યોગિક બેરોજગારી અને શિક્ષિતોની બેરોજગારીનો સમાવેશ કરીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતમાં બેરોજગારીના કારણો જણાવો. બેરોજગારી એક માનવ સર્જિત સમસ્યા છે, એના સંદર્ભમાં આપણે જોઈએ તો બેરોજગારીની સમસ્યા માટે મૂળભૂત રીતે શ્રમની માંગ અને શ્રમનો પુરવઠો આ બે મુખ્ય પરિબળ તેના માટે જવાબદાર છે. તો એ સિવાયના બીજા કયા કારણો જવાબદાર છે એની ટૂંકમાં સમજૂતી આપવાની છે. ત્યારબાદ પર્યાવરણની આર્થિક ભૂમિકા સ્પષ્ટ કરો. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો તેના સંદર્ભમાં જે પર્યાવરણ છે એ આપણને કુદરતી સંસાધનો અને ઊર્જાનો સ્ત્રોત પૂરો પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેના સંદર્ભમાં એની શું ભૂમિકા છે તે દર્શાવવાની છે. અને
ત્યારબાદ પર્યાવરણ નીતિનો અર્થ અને તેના ઘટકો. અહીંયા તમારે પર્યાવરણ નીતિના ચાર ઘટકોની સમજૂતી આપવાની છે. વિકેન્દ્રિત નીતિ, કેન્દ્રિત નીતિ, કિંમત માપબંધી અને જથ્થા માપબંધી. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ ઈમાં પૂછવામાં આવતા કેટલાક મહત્વના પ્રશ્નોની આપણે ચર્ચા કરી અને હવે આપણે લઈએ એક નાનકડો વિરામ અને આના પછીના ભાગમાં પણ હજુ કેટલાક જે અમુક મહત્વના પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીશું. જોતા રહો પાસ થવાનું પંચામૃત. વિદ્યાર્થી મિત્રો, એક નાનકડા વિરામ પછી ફરી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં પૂછવામાં આવતા કેટલાક જે મહત્વના પ્રશ્નોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ જ ક્રમને આગળ વધારતા આપણે જોઈએ તો વિભાગ ઈમાં તમને જે પ્રશ્ન પૂછવામાં આવે છે, ભારતની વસ્તીમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ અને તેના સૂચિતાર્થોની ચર્ચા કરો. મિત્રો, ભારતમાં વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે એ તમને ખબર છે, પરંતુ વસ્તી વધી રહી છે આ તો ભારત માટે એક સમસ્યા છે જ, પરંતુ એની સાથે સાથે ભારતની વસ્તીમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે અને આ એક સામાજિક અસંતુલનનો પ્રશ્ન છે. તેનાથી તમે લોકો પરિચિત થાઓ એટલા માટે આ મુદ્દો તમારા અભ્યાસક્રમમાં મૂકવામાં આવેલો છે. તો ભારતની જે વસ્તી છે તેમાં દર 1000 પુરુષોની સામે સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે તે અને તેના સંદર્ભમાં ભવિષ્યમાં તેની કઈ અસરો ઉદ્ભવી શકે છે અને તેની સાથે સાથે જ આ સમસ્યામાંથી બહાર નીકળવા માટે આપણે કયા પ્રકારના પગલાઓ અથવા ઉપાયો લેવાની જરૂરત છે તેની તમારી ટૂંકમાં આ પ્રશ્નના જવાબમાં સમજૂતી આપવાની છે. પછીનો પ્રશ્ન છે, શહેરની વ્યાખ્યા આપી શહેરીકરણની પ્રક્રિયા વર્ણવો. મિત્રો, શહેર કોને કહેવાય તેનાથી તમે પરિચિત હશો, પરંતુ અહીંયા અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ તમને બે ગુણમાં શહેરની વ્યાખ્યા પૂછવામાં આવતી હોય છે અને એ શહેરની વ્યાખ્યા લખ્યા પછી શહેરીકરણની પ્રક્રિયાની ટૂંકમાં સમજૂતી આપવાની છે. સામાન્ય પરિભાષામાં આપણે જોવા જઈએ તો શહેરીકરણ એટલે શહેરી વસ્તીના પ્રમાણમાં વધારો થવો. હવે અહીંયા શહેરી વસ્તીના પ્રમાણમાં મુખ્યત્વે ત્રણ રીતે વધારો થતો હોય છે. નંબર 1, કુદરતી વસ્તી વધારો. બીજું, શહેરી વિસ્તારની વ્યાખ્યા બદલાવાને કારણે. અને ત્રીજું, સ્થળાંતરને કારણે. જેમાં પહેલો મુદ્દો જે છે કુદરતી વસ્તી વધારો, એની વ્યાખ્યા તમારે યાદ રાખવાની કે શહેરી વિસ્તારોમાં આરોગ્ય વિષયક સગવડતાઓ વધુ હોવાથી જન્મદર કરતાં મૃત્યુદર નીચો હોય છે અને તેને લીધે શહેરની વસ્તીમાં જે વધારો થાય છે તેને કુદરતી વસ્તી વધારો તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા તમને અલગથી એક ગુણમાં પણ પૂછી શકાય એમ છે અને એ સિવાય બાકીના જે બે મુદ્દાઓ છે એની પણ તમારે ટૂંકમાં સમજૂતી આપવાની છે. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો સ્થળાંતર પામતા લોકોની લાક્ષણિકતાઓ જણાવો. ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારોમાં લોકો રોજીરોટીની શોધમાં અથવા અન્ય કારણોસર સ્થળાંતર કરતા હોય છે. તેમના જે લક્ષણો છે એને આપણે ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે આર્થિક લાક્ષણિકતાઓ, નંબર 2 શૈક્ષણિક લાક્ષણિકતાઓ અને ત્રીજું વસ્તી વિષયક લાક્ષણિકતાઓ. આ ત્રણેય લક્ષણોની ટૂંકમાં આ જવાબમાં સમજૂતી આપવાની છે. પછીનો પ્રશ્ન શહેરીકરણની હકારાત્મક અને નકારાત્મક અસરોની ચર્ચા કરો. શહેરીકરણ એટલે હમણાં જ મેં તમને કીધું એ પ્રમાણે શહેરીકરણ એટલે શહેરી વસ્તીના પ્રમાણમાં વધારો થવો. હવે શહેરીકરણને લીધે શહેરની વસ્તીમાં સતત વધારો થયા કરે છે અને સતત વધારો થવાને લીધે તેની દેશના આર્થિક વિકાસ ઉપર બે પ્રકારની અસરો સર્જાય છે, હકારાત્મક અસરો અને નકારાત્મક અસરો. હકારાત્મક અસરો દેશના આર્થિક વિકાસને ઉત્તેજન અથવા પ્રોત્સાહન પૂરું પાડે છે, તેથી આવી અસરો ઉદ્ભવવી જોઈએ એવી આપણે ઈચ્છા રાખીએ છીએ. માટે આ અસરોને બીજા શબ્દોમાં ઈચ્છનીય અસરો તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બીજી બાજુ સિક્કાની બીજી બાજુ છે નકારાત્મક અસરો કે જે દેશના આર્થિક વિકાસને અવરોધે છે, પરંતુ હકારાત્મક અસરોની સાથે નકારાત્મક અસરો પણ ઉદ્ભવતી જ હોય છે. જેમ કે હકારાત્મક અસરોની આપણે વાત કરીએ તો શહેરીકરણને લીધે શિક્ષણના પ્રમાણમાં વધારો થાય છે, લોકોના જીવનધોરણમાં સુધારો થાય છે, લોકોની આવકમાં વધારો થાય છે. આ બધી સારી અસરો છે. તો બીજી બાજુ નકારાત્મક અસરોની વાત કરીએ તો શહેરી વિસ્તારોમાં જ્યારે વસ્તીનું પ્રમાણ જરૂરિયાત કરતાં વધી જાય છે તો તેવા સંજોગોમાં કેટલીકવાર લોકોને પૂરતા પ્રમાણમાં રહેવા માટે જગ્યા નથી મળતી કે જેને લીધે ઝૂંપડપટ્ટીમાં સતત વધારો થતો જાય છે, સામાજિક દૂષણો સર્જાતા હોય છે, પ્રદૂષણના પ્રમાણમાં વધારો થતો હોય છે. તો આવી હકારાત્મક અને નકારાત્મક જે અસરો છે એની ટૂંકમાં અહીંયા તમારે સમજૂતી આપવાની છે.
ત્યાર પછીનો પ્રશ્ન, શહેરીકરણ થવાના કારણો જણાવો. લોકો ગામડામાંથી શહેરી વિસ્તારોમાં આવતા હોય છે, તો લોકો અહીં ગામડામાંથી શહેરી વિસ્તારોમાં કેમ આવે છે એના માટે કયા કારણો જવાબદાર છે? કે ભાઈ દાખલા તરીકે વધુ આવક મેળવવા માટે આવે છે, અથવા તો બીજા જે કારણો હોય તેની ટૂંકમાં સમજૂતી આપવાની છે. એ સિવાયના બીજા કેટલાક કારણો જોઈએ તો આપણે હરિયાળી ક્રાંતિના મુખ્ય ઘટકો સમજાવો, ભારતમાં કૃષિ ક્ષેત્રની મહત્વની સમસ્યાઓની ચર્ચા કરો, ભારતીય અર્થતંત્રમાં ઉદ્યોગોનું મહત્વ, આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે એટલે આ પ્રશ્નોના જવાબ ઉપર ખૂબ જ વધારે ભાર આપવાની જરૂર છે. ભારતમાં ઉદ્યોગોના વિકાસની મર્યાદાઓ કઈ કઈ છે તે જણાવો, અને ભારતમાં મધ્યમ અને મોટા પાયાના ઉદ્યોગોને કયા પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે તેની ટૂંકમાં સમજૂતી આપવાની છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, હરિયાળી ક્રાંતિના મુખ્ય ઘટકો સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આ જવાબમાં તમારે સુધારેલું બિયારણ, જંતુનાશક દવાઓ, સિંચાઈની સગવડતાઓ, યાંત્રિકરણ વગેરે જેવા ઘટકોની ટૂંકમાં સમજૂતી આપવાની છે. પછીનો પ્રશ્ન, ભારતમાં કૃષિ ક્ષેત્રની મહત્વની સમસ્યાઓ. ભારતની જે ખેતી છે એને કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે? જેમ કે ખેડાણ ઘટકનું કદ નાનું છે, સિંચાઈની સગવડતા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી, વેચાણ વ્યવસ્થાનો પૂરતો વિકાસ થયો નથી, એ બધી સમસ્યાઓની ટૂંકમાં અહીંયા સમજૂતી આપવાની છે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોવા જઈએ તો ભારતીય અર્થતંત્રમાં ઉદ્યોગોનું મહત્વ. હવે આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાયા કરે છે, તો વ્યવસ્થિત આના જવાબના જે મુદ્દાઓ છે એ તૈયાર કરજો. ઉદ્યોગીકરણની વ્યાખ્યા પણ તમારે ખાસ મોડે કરવાની છે. જે હું બોલું છું, અર્થતંત્રમાં ઉદ્યોગોના ઉત્પાદનમાં વધતા દરે વધારો થાય તે માટે મૂડીરોકાણ અને અન્ય જરૂરી આંતરમાળખાકીય સગવડતાઓ પૂરી પાડી અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં આવે તો તેને ઉદ્યોગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉદ્યોગીકરણ દેશના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. ઉદ્યોગોનો વિકાસ થશે તો જ દેશનો વિકાસ થશે. કારણ કે કોઈ પણ દેશનો વિકાસ સાધવા માટેની મુખ્ય બે પાંખો ખેતી ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર છે. તેથી ઉદ્યોગોનું શું મહત્વ છે તે દર્શાવવાનું છે. આના પછીનો પ્રશ્ન છે, ભારતમાં ઉદ્યોગોના વિકાસની મર્યાદાઓ જણાવો. ભારતમાં આયોજનકાળ દરમિયાન ઉદ્યોગોનો ખૂબ જ સારો વિકાસ થયો છે, પરંતુ જેમ એક સિક્કાની બે બાજુ હોય છે તે રીતે ઉદ્યોગોના વિકાસમાં કેટલીક મર્યાદાઓ પણ જોવા મળે છે. જેમ કે દેશમાં ઉદ્યોગોનો વિકાસ પ્રાદેશિક રીતે અસમાન રહ્યો છે, ઔદ્યોગિક માંદગી અને ઔદ્યોગિક ઝઘડાઓ જોવા મળે છે, ઉદ્યોગોમાં રોજગારીમાં પૂરતો વધારો દેખાતો નથી, અને એ સિવાય જૂની પુરાણી ઉત્પાદન પદ્ધતિને લીધે પ્રદૂષણને લગતા પ્રશ્નો પણ સર્જાતા હોય છે. તો આ બધી જે મર્યાદાઓ છે એની ટૂંકમાં સમજૂતી આપવાની છે. પછીનો પ્રશ્ન, ભારતમાં મધ્યમ અને મોટા પાયાના ઉદ્યોગોના પ્રશ્નોની ચર્ચા કરો. ભારતમાં મધ્યમ અને મોટા પાયાના ઉદ્યોગોએ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે? કે ભાઈ દાખલા તરીકે મધ્યમ અને મોટા પાયાના ઉદ્યોગોને કાચો માલ સમયસર અને પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતો નથી, એ ખૂબ જ મોટી સમસ્યા છે. એ સિવાય તેમને વૈશ્વિક હરીફાઈનો સામનો કરવો પડતો હોય છે, અને આ ઉદ્યોગોમાં ટેકનોલોજી એ જૂની પુરાણી પદ્ધતિએ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે, તો તેને લગતી જે બાબતો છે એની ટૂંકમાં અહીંયા ચર્ચા કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, વિભાગ ઈમાં એક ખૂબ જ મહત્વનો છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 48, તમને આલેખનો ફરજિયાતપણે પૂછવામાં આવતો હોય છે, જેમાં 2.5 ગુણ એ આલેખ દોરવાના હોય છે અને 2.5 ગુણ એ તેનું વિશ્લેષણ લખવાના હોય છે. અહીંયા તમને આલેખ દોરવા માટે કોષ્ટક આપવામાં આવેલું હોય છે અને તેના પરથી તમારે આલેખ દોરવાનો હોય છે. અહીંયા આલેખમાં તમે જોઈ શકો છો, 5 દેશો આપેલા છે, ચીન, ભારત, પાકિસ્તાન, કેન્યા અને જાપાન, અને જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં સેવાઓનો હિસ્સો આપેલો છે ટકાવારીમાં. ચીનમાં 32% છે, ભારત 52%, પાકિસ્તાન 53%, કેન્યા 64% અને જાપાન 68%. અહીંયા તમને જે આંકડાકીય માહિતી આપેલી છે એના માટે તમને ગ્રાફ પેપર આપવામાં આવતું હોય છે અને એના પરથી તમારે આલેખ દોરવાનું અને તેના પરથી ટૂંકમાં સમજૂતીના તમારે મુદ્દાઓ લખવાના હોય છે, અને તેના દ્વારા તમે પરીક્ષામાં 5માંથી 5 ગુણ પ્રાપ્ત કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના એપિસોડમાં આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં વિભાગ ઈમાં પૂછવામાં આવતા કેટલાક ખૂબ જ અતિ મહત્વના પ્રશ્નોની ટૂંકમાં ચર્ચા કરી છે, અને હવે પછીના એપિસોડમાં પણ આ રીતે જ આપણે આગળના જે વિભાગો છે એની ચર્ચા કરતા રહીશું, અને પરીક્ષામાં તમે જે પ્રમાણે સફળતા મેળવવા માંગો છો એ પ્રમાણે ધારી સફળતા મેળવવા માટે જોતા રહો પાસ થવાનું પંચામૃત.